વિદ્યાર્થી મિત્રો આજે આપણે 7માં અને 14માં પાઠની ખાલી જગ્યાઓ સમજીશું યામ ભૂમિતિ અને સ્ટેટિસ્ટિક્સ સમજો પુનરાવર્તન છે થોડી કાળજી રાખો થોડી સ્પીડ રાખીશ પહેલા હું સ્ટાર્ટ કરું યામ ભૂમિતિ બિંદુ A ના યામ A cos θ 0 x યામ A cos θ ને y યામ 0 B 0 A sin θ તો A ની શોધો એટલે A થી B નું અંતર ચલો AB² બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ x1 a cos θ 0 નો વર્ગ વત્તા 0 a sin θ નો વર્ગ એટલે કે a square cos square θ જોજો બરાબર 0 કેન્સલ વત્તા આ બી 0 કેન્સલ a square sin square θ આ ભલે માઈનસ નો વર્ગ પ્લસ થશે a square common કૌંસમાં cos square θ અને વત્તા sin square θ ચલો is equal to a square અને આનો જવાબ 1 આવશે મૂળભૂત દ્વિતીય સમ બરાબર a square હવે જોઈ લો આ તો ab square એટલે મને વર્ગ વર્ગ કેન્સલ કરશો એટલે ab બરાબર a એટલે આ બે બિંદુ વચ્ચેનું અંતર a આવશે ચલો દાખલો બીજો સો ખાલી કે બી છે બિંદુ a નું y અક્ષથી લંબ અંતર આમાં કાળજી રાખજો હું આલેખ બતાવું તમને એટલે કે બિંદુનું સ્થાન y y ડેશ જરા જોઈ લેજો x x ડેશ ચાલો આ ઉગમ બિંદુ 1 2 3 4 1 2 3 4 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 ચાલો ઓછા 3 4 ઓછા 3 ને 4 આ બિંદુ આવશે આપણો આ બિંદુ આ જગ્યાએ ચરણ બીજું નો y અક્ષથી લંબ અંતર જરા જોઈ લેજો એટલે આ ડિસ્ટન્સ તો આ ડિસ્ટન્સ બેટો આટલું આવું આનો જેટલું આવી આ તો એ 3 અંતર માઈનસ 3 ની કહેવાય એટલે કેટલા આવવાના 3 એટલે આ 3 અંતર એટલે y અક્ષથી કે તો y અક્ષથી એટલે x જોવાનું ચાલો x અક્ષથી કે તો એ જવાબ 4 આવે એટલે અહીંથી આમ વાંચો x અક્ષથી તો એ 4 આવશે એટલે જે અક્ષ આપેલ હોય y અક્ષ તો તમારે x યામ જોઈ લેવાનો અંતર ઋણ ની આવશે ચાલો નેક્સ્ટ સ્ટેપ a x 3 b 4 5 વચ્ચેનું અંતર હું ડાયરેક્ટ મૂકો a b નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ ચાલો a b સ્ક્વેર રૂટ 5 નો વર્ગ x1 x ઓછા 4 નો વર્ગ 3 ઓછા 5 નો વર્ગ ચાલો આ 5 બરાબર x સ્ક્વેર ઓછા 8x 16 વિસ્તરણ ચાલો 4 ઓછા 2 નો વર્ગ 4 હવે સમજો 5 ને બાજુ બદલો એટલે 0 બરાબર x સ્ક્વેર ઓછા 8x 16 ને 4 20 અને 5 આ બાજુ એટલે ઓછા 5 x નો વર્ગ ઓછા 8x અને 15 બરાબર 0 ચાલો 15 ના ગુણ 5 તાલી 15 છેલ્લા પદ નું વત્તા એટલે સરવાળો 5 ને 3 8 સેમ સાઇન એટલે x ઓછા 5 x ઓછા 3 બરાબર 0 x બરાબર 5 x બરાબર 3 એટલે x ને બે વેલ્યુ આવે 5 અને 3 ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ હવે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે ખાસ સમજો ચાલો હવે એની અંદર હું તમને આ રીતે બતાવીશ આલેખ દ્વારા એટલે પહેલા તો નક્કી કરો આ 3 શિરોબિંદુ સપોઝ કે આ B ને આ C નું પરિકેન્દ્ર માન્યો હવે હું બતાવું છું જરા કાળજી રાખજો આ આપણો y અક્ષ ચાલો આ આપણો x અક્ષ આ આપણો ઉગમ બિંદુ ચાલો હવે હું મૂકી દઉં 1 2 3 4 5 6 1 2 3 4 5 અને આ 6 આપણે બાકીના યામનું કામ નથી બરાબર એટલે ખાસ કરીને ચાલો 4 0 4 0 એટલે આ બિંદુ A ચાલો 0 6 એટલે આ બિંદુ 0 6 B બિંદુ અને C 4 6 ચાલો 4 6 એટલે આ 4 અને 6 તો 4 અને 6 આ બિંદુ C જોડી કાઢો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મને કાટકોણ ત્રિકોણ મળશે આ કાટકોણ ત્રિકોણ ચાલો કાટકોણ ત્રિકોણ મળ્યો એટલે ત્રિકોણ ABC કાટકોણ થશે કાટકોણ થશે હવે કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર એટલે કર્ણનું મધ્યબિંદુ હવે આમાં કોણ કર્ણ કોણ AB AB કર્ણ એટલે રેખાખંડ AB ના મધ્યબિંદુના યામ બરાબર સૂત્ર છે x1 x2 by 2
y1 + y2 / y2. ચાલો હવે તમે જોઈ લેજો અનયામ 0 6 અનયામ 4 0 ચાલો x 0 4 0 4 / 2 અને 6 0 6 0 / 2 એટલે કે 4 / 2 6 / 2 બરાબર 2 અને 3 માટે પરિકેન્દ્ર બરાબર 2 અને 3 વિદ્યાર્થી મિત્રો કેટલીક વાર ઉગમ બિંદુ આપી દે તો બી કાટકોણ ત્રિકોણ બનશે એટલે પહેલા ત્રિકોણ નક્કી કરો અને પછી કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર એ કર્ણનું મધ્ય બિંદુ ચાલો આ બિંદુ સપોઝ એ અને બી ચાલો એનું મધ્ય બિંદુ ડાયરેક્ટ મૂકીશ રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 / 2 અને y1 + y2 / 2 ચાલો x1 1 3 / 2 2 - 2 / 2 બરાબર 4 / 2 0 / 2 એટલે કે 2 0 માટે આનો મિડ પોઈન્ટ મધ્ય બિંદુ 2 0 થશે ચાલો હવે આગળ પોઈન્ટ હવે આ ખાલી જગ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક વર્તુળ ચાલ આ વર્તુળ છે બરાબર ચાલ હવે વર્તુળ નો વ્યાસ વર્તુળનો વ્યાસ આ સપોઝ આ ઓ બિંદુ એનો વ્યાસ બોલો રેખાખંડ AB વ્યાસ છે વ્યાસ કોને કહેવાય કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વ્યાસ છે ચાલ એનું એક અંત્ય બિંદુ 0 0 આ એક અંત્ય કેન્દ્ર -1 અને બોલો 2 તો બીજું અંત્ય બિંદુના યામ શોધો તો xy મૂકી દો હવે આપણને ખબર વર્તુળનો કેન્દ્ર વ્યાસને દુભાગે એટલે ઓ થવાનું મધ્ય બિંદુ એટલે રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ બરાબર સીધું મૂકો 0 + x / 2 x1 + x2 / 2 અને 0 + y / 2 મધ્ય બિંદુ -1 2 બરાબર x / 2 અને y / 2 હવે કમ્પેર કરો પહેલો યામ બરાબર પહેલો -1 બરાબર x / 2 2 બરાબર y / 2 ક્રોસ ગુણાકાર x બરાબર -2 અને y બરાબર 4 એટલે આપણો જવાબ -2 અને 4 ફરીથી એકવાર કહીશ વર્તુળના વ્યાસનો એક અંત્ય બિંદુ મને આપ્યો બીજો શોધવાનો અંત્ય બિંદુ પણ મને કેન્દ્ર આપ્યો એટલે વર્તુળનું કેન્દ્ર એ વ્યાસના દુભાગે છે ચાલો હવે આ સપોઝ A ને આ B રેખાખંડ AB ચાલ આ A અને આ B A ના યામ -3 5 B ના યામ 4 -9 જોડતા રેખાખંડ 1:6 ચાલો સપોઝ આ બિંદુ P 1:6 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ બરાબર સમજો આપણું સૂત્ર mx2 + nx1 / m+n my2 + ny1 / m+n બરાબર m m = 1 ચાલો x2 4 + n = 6 અને -3 / 1 + 6 ચાલો 1 y2 = -9 + 6 ચાલો y1 5 અને / 1 + 6 હવે હું ડાયરેક્ટ મૂકીશ 4 1 4 અને -18 / 7 -9 6 5 30 / 7 બરાબર જોઈ લેજો 4 -18 -14 / 7 30 -9 એટલે 21 / 7 7 2 14 7 3 21 એટલે -2 3 વિદ્યાર્થી મિત્રો બિંદુ P ના યામ વિભાજન કરતા બિંદુના યામ -2 અને 3 હશે આ રીતે સૂત્ર આવે તો તરત આવડશે ચાલો સપોઝ આ A બિંદુ આ B બિંદુ ને C ચાલો એમ કેવું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ચાલો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G ના યામ બરાબર સૂત્ર છે x1 + x2 + x3 / 3 અને બીજો y1 + y2 + y3 / 3 મધ્ય કેન્દ્ર એટલે આ સૂત્ર ચાલો બધા x યામનો સરવાળો 1 + 5 + 3 1 + 5 + 3 / 3 અને બીજો y યામ 3 + 4 + 2 / 3 બરાબર 9 / 3 અને 9 / 3 એટલે કે 3 3 માટે આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ 3 3 થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે યામ ભૂમિતિની તમામ ખાલી જગ્યાઓ જોઈ આમાં સૂત્ર મોડે કરજો હવે હું સ્ટાર્ટ કરીશ
આપણા સ્ટેટિસ્ટિક્સ થી ખાલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાઓ એક ચેપ્ટર પહેતું હવે હું બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ સ્ટેટિસ્ટિક્સ નું જે આપણું છેલ્લું પહેતું છે એટલે તમારા ધ્યાનમાં હશે તો હું સ્ટાર્ટ કરું મેં રકમ લખી છે બોર્ડ ઉપર બધી એ હું મારા ફરતી ગણાવીશ ચાલો જોજો સ્ટાર્ટ કરો છો નંબર 1 શું કેવું સિગ્મા FI હવે સિગ્મા FIDI શોધવાનું FIDI એટલે આપણે એક કામ કરીશું FIDI શોધવું હોય તો FIDI નું સૂત્ર મૂકીશું FIDI નું ચાલો FIDI બરાબર ચાલો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન n x બાર બરાબર 15 ચાલો a બરાબર 15 વત્તા FIDI શોધવાનું આ FIDI અને n બરાબર 100 સિગ્મા FI એટલે n કુલ આવૃત્તિ 100 ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ 15 ને બાજુ બદલો 15 ઓછા 15 બરાબર સિગ્મા FIDI અને અપોન 100 ચાલો 15 ઓછા 15 એટલે 0 બરાબર સિગ્મા FIDI અને અપોન 10 ક્રોસ ગુણાકાર સિગ્મા FIDI બરાબર 0 એટલે આન્સર 0 આવશે ચાલો દાખલો બીજો હવે FIUI એટલે સૂત્ર FIUI નું x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન n ઇન્ટુ h x બાર 54.3 એ બરાબર શોધવાનું FIUI 2 n કુલ આવૃત્તિ 25 અને n c બરાબર 10 અહીંયા c એટલે h કહેવાય c એટલે ક્લાસ તે આપણે એને h કહીશું ચાલો હવે જોજો બરાબર 2 5 10 5 5 25 હવે એક કામ કરજો 54.3 રવાઈ દો એ પણ રવાઈ દો 2 નું 4 અપોન 5 અને પોઈન્ટમાં લાવવાના 54.3 બરાબર એ અને 8 5 40 0.8 ચાલો 0.8 ને બાજુ બદલો 54.3 ઓછા 0.8 બરાબર એ ચાલો હવે 13 ઓછા 5 એટલે 3 એટલે 53.5 એ બરાબર 53.5 દાખલો ત્રીજો વિદ્યાર્થી મિત્રો સમજો સિગ્મા 1 ટુ 15 xi માઇનસ x બાર બરાબર કાળજી રાખજો જ્યારે તમને કાઉન્સ આપે તો એનો જવાબ ફિક્સ 0 આવશે પણ જો તમને આવું આપે 1 ટુ 15 xi માઇનસ x બાર આવો કાઉન્સ નહીં આપે તો પહેલા આની વેલ્યુ 15x બાર અહીંયા જે આંકડો હોય કુલ પ્રાપ્તાંક એટલો x બાર માઇનસ x બાર એટલે આપણો જવાબ 14x બાર એટલે બીજા દાખલાનો જવાબ 14x બાર ને પહેલાનો 0 કાઉન્સ છે એટલે ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ હવે શું કેવું સમજો હવે આપણને 3 નો સંબંધ z આપ્યો x બાર આપ્યો અને m ચાલો હવે સૂત્ર મૂકો z બરાબર 3m ઓછા 2x બાર ચાલો વેલ્યુ મૂકી દો z 25 બરાબર 3 m શોધવાનું અને 2 કૌંસમાં 25 ડાયરેક્ટ 25 નો 50 બાજુ બદલો એટલે 25 વત્તા 50 બરાબર 3m એટલે 75 બરાબર 3m માટે m બરાબર 25 આપણો જવાબ 25 આવ દાખલો બીજો ચાલો સમીકરણ આપો x બાર ઓછા z બરાબર 3 નંબર 1 x બાર વત્તા z બરાબર 45 નંબર 2 ચાલ લૂપ નહીં લી તો z z કેન્સલ 2x બાર બરાબર 48 x બાર બરાબર 24 સમીકરણ 2 માં x બાર ની કિંમત મૂકતા x બાર વત્તા z 45 x બાર 24 વત્તા z 45 z બરાબર 45 ઓછા 24 બરાબર 21 ચાલો મને x બાર મળ્યો મને z મળ્યો હવે મને m મળશે ચાલો હવે આગલું સૂત્ર આગલી ખાતે કે ઇમ્પોર્ટન્ટ છે z ઓછા m બરાબર ખાલી જગ્યા m ઓછા x બાર વિદ્યાર્થી મિત્રો સમજો z ઓછા m હવે એક કામ કરો z ની વેલ્યુ મૂકો 3m ઓછા 2x બાર જોજો મેં કોની વેલ્યુ મૂકી z ની m રવાઈ દો ઓછા m બરાબર 3m ઓછા m 2m ઓછા 2x બાર ચાલો 2 કોમન m ઓછા x બાર આવતા લો z ઓછા m જરા જોઈ લો આ તમારું ઇક્વેશન બેઠું બેઠું જો આખા જગ્યા બેઠી m ઓછા x બાર m ઓછા એનો સહગુણક 2 એટલે આન્સર 2 આવશે વિદ્યાર્થી મિત્રો છેલ્લી ખાલી જગ્યા ઓજાઈ વક્રનું છેદ બિંદુ ઓજાઈ એટલે થી ઓછા ને થી વધુ થી ઓછામાં x અક્ષ પર ઉર્ધ્વ સિગમાં લેવામાં આવે અને થી વધુમાં x અક્ષ પર અધ સિગમાં લેવાય અને એનો ગ્રાફ તમે જોઈ લો આવો આવશે અને આ જે છેદ બિંદુ એનો જે x યામ એ મધ્યસ્થ બતાવશે
અને આ રીતે સ્ટેટિસ્ટિક્સ ની ખાલી જગ્યાઓ આપણે પૂરી કરી છે. વિદ્યાર્થી મિત્રો બંને પાઠ મહત્વના છે, તમે જો કાળજી રાખશો પ્રેક્ટિસ પાડશો તો પૂરેપૂરા માર્ક આવે છે. તમારે 14 પ્રશ્ન ટૂંકા છે અને બાકીના 36 માં 12 વત્તા 12 વત્તા 12 એટલે 2 ગુણના 6 દાખલા, 3 ગુણના 4 દાખલા એટલે 12 અને 4 ગુણના 3 દાખલા એટલે 12 એટલે 12 + 12 + 12 36 અને વત્તા 14 એટલે કુલ 50 માર્ક છે.